ઉમટવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસ ને મોટી સફળતા મળી છે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ એટીએસ ની ટીમે પકડ્યા હતા આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાના ફિરાકમાં હતા એનઆઈએ સામે મોસ્ટ વોન્ટેડ આતંકી શાહ નવાઝ આલમે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા એનઆઈએની ટીમે આઈએસઆઈએસના નિશાના પર આરએસએસ વીએચપી અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો આટલું જ નહીં ગુજરાત અને મુંબઈના સિરિયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ગુજરાતના ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરતમાં ગોધરા રમખાનનો બદલો લેવા માટે આઈએસઆઈએસ બોમ્બથી ઉડાવવા માંગતું હોવાનો ખુલાસો થયો હતો ગુજરાત એટીએસની ટીમે આ એંગલથી પણ તપાસ શરૂ કરી છે ગુજરાત એટીએસે આ પહેલા પણ બે હજાર ત્રેવીસમાં આઈએસઆઈએસ મોડ્યુલનો ખુલાસો કર્યો હતો પોરબંદરથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી चार आरोपी आईएसआईएस में जोड़ाववा मटे अफगानिस्तान और इराक भागवाने फिराक में आता सूरतनी एक महिला नेपना मामले धरपकड़ करवाने आई थी इसके साथ साथ जब अधिक बारीकी से मोबाइल फोन की और ज्यादा एनालिसिस की गई तो अहमदाबाद के पास एक जगह है नाना जिडोड़ा हिम्मत नगर हाईवे वहां का लोकेशन था और उस लोकेशन पे कुछ ऐसे वस्तु रखे हुए जिसके फोटोग्राफ भी हमें उनकी मोबाइल की गैलरी में मिले जिसके बारे में हमने पूछ पूछ किया तो उन्होंने ऐसा बताया कि अभु ने उन्हें बुलाया है इस जगह पे जाओ और यहाँ पे तुम्हें हथियार मिलेगा और उस हथियार को से तुमको आतंकवादी के तक अंजाम देना है मोबाइल फ़ोन की गैलरी में जो लोकेशन था वो लोकेशन को ले जाया गया और उस लोकेशन की छानबीन की गई तो वहाँ से बिन वारसी हालत में तीन पिस्टल मिले वहाँ पर पिस्टल और कॉट्रिज के उपरान्त एक आइसिस का फ्लैग भी मिला है जिसके बारे में पूछा गया तो इन लोगों ने ऐसा बताया कि उन्हें कहा गया था कि आप जो भी कहीं भी आतंकवादी कृत्य करेंगे तो एक्ट ऑफ टेरर के बाद ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉત્તર પ્રદેશના અમેઠીમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ હોવાથી ભાજપના સાંસદ અને ઉમેદવાર અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને પોતાનો મત આપ્યો અને લોકોને તેમના મત અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી આજે મારું સૌભાગ્ય છે કે મારા ગામ ગોરીગંજમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે મારું મત આપ્યો છે હું લોકોને મતદાન કરવાની અપીલ કરું છું આપણા દેશના ભવિષ્ય પ્રત્યેની તે આપણી જવાબદારી છે ઈરાનીએ તેનીને મતદાન કર્યા પછી કહ્યું 2019 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પરિવારના મુખ્ય સ્પર્ધાઓ જોવા મળશે રાહુલ ગાંધી ભાજપના નેતાઓ રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની રાજીવ પ્રતાપ રૂડી પિયુષ ગોયલ ઉજ્જવલ નિકમ ભૂષણ સિંઘ એલજેપી ના વડા ચિરાગ પાસવાન जेके एन सी ना वड़ा ओमर अब्दुल्ला ना नेता रोहिणी आचार्य जो नेताओं चुटनी लड़ी रहा निवेदन करती हूँ अपने मतदान केंद्र पर जाकर इस उत्सव में सहभागी बने भारत और भारत के भविष्य के प्रति ये हमारी जिम्मेदारी है इसका निर्वहन करें। मैं पुनः कहती हूँ ये मेरा सौभाग्य है कि आज गौरीगंज में કોંગ્રેસના નેતા અને રાયબરેલીના ઉમેદવાર રાહુલ ગાંધી આજે રાયબરેલી પહોંચ્યા હતા અહીં તેમને મતદાન મથકો નું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન મતદારો સાથે તેમની સેલ્ફી ને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાની ચૌદ બેઠકો માટે આજે એટલે કે સોમવારે મતદાન થઈ રહ્યું છે મતદાન સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે પાંચમા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાની સહિત પાંચ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મતદારોની કસોટી પર હશે તેમણે જણાવી દઈએ કે રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી મતદાન પ્રક્રિયાની તપાસ કરવા માટે અચાનક બુથ પર પહોંચ્યા હતા આ દરમિયાન સ્થળ પર હાજર મતદારોએ રાહુલ ગાંધી સાથે ફોટો પડાવ્યા હતા જિલ્લામાં પહોંચીને રાહુલ ગાંધી સૌથી પહેલા ચુરૂઆ હનુમાન મંદિર પહોંચ્યા જ્યાં તેમણે દર્શન અને પૂજા અર્ચના કરી ત્યારબાદ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું તમને જણાવી દઈએ કે ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે બસપાએ ઠાકુર પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે યુપી કોંગ્રેસ રાયબરેલીથી જીતી રહી હોવાની માહિતી આપવામાં આવી રહી છે બે હજાર ચોવીસ માટે તેમના મત આપવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઓગણપચાસ મત વિસ્તારોમાં લોકસભા મતદાન કરી રહ્યા છે કપૂર અને રાજકુમાર રાવથી લઈને ફરાન અખ્તર સુધીના કેટલાક કલાકારોએ સોમવારે ચાલી રહેલી લોકસભા ચૂંટણી બે માં મતદાન કર્યું છે બોલીવુડ અભિનેતા અને દિગ્દર્શક ફરાન અખ્તર તેની માતા હની ઈરાની અને બહેન જોયા અખ્તર સાથે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પાંચમા તબક્કા માટે મતદાન કર્યા પછી બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જેને તાજેતરમાં જ તેની કેનેડિયન નાગરિકતા છોડી દીધી હતી તે મુંબઈના મતદાન મથક પર પ્રારંભિક મતદાર હતો બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈના મતદાન મથક પર મતદાન કર્યું હતું સુનિલ શેટ્ટી મુંબઈના એક મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું બોલિવૂડ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ મુંબઈના મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતા બીજેપી સાંસદ અને બોલીવુડ અભિનેત્રી હેમા માલિની અને પુત્રી ઈશા દિયોલ મુંબઈના મતદાન કરતા દેખાયા હતા દિગ્ગજ બોલિવૂડ નિર્દેશક અને નિર્માતા ડેવિડ ધવન પુત્ર અભિનેતા વરૂણ ધવન સાથે મતદાન કરવા આવ્યા હતા નિર્માતા બોની કપૂર તેમની પુત્રી ખુશી કપૂર સાથે મુંબઈના ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન કરવા આવ્યા હતા અભિનેતા રાજકુમાર રાવ મુંબઈના મતદાન મથક પર તેમનો મત આપીને પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી દંગલ અભિનેત્રી સાનિયા મલ્હોત્રા પણ વોટ આપવા વહેલી પહોંચી ગઈ હતી અભિનેતા મનોજ બાજપાઈ પોતાની પત્ની સાથે મુંબઈના મતદાન કરવા પહોંચ્યા હતા એન્ડિંગ વ્યૂ મુંબઈની છ લોકસભા બેઠકો પર 5 તબક્કા માટે ચૂંટણી ચાલી રહી છે બેઠકો મુંબઈ ઉત્તર મુંબઈ ઉત્તર પશ્ચિમ મુંબઈ ઉત્તર પૂર્વ મુંબઈ ઉત્તર મધ્ય મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્ય છે મહારાષ્ટ્રના અન્ય કે જે તબક્કામાં ચાલી રહેલી ચૂંટણીનો ભાગ છે તેમાં ઘુલે ડિંડોરી નાસિક કલ્યાણ પાલઘર ભીવંડી અને થાણે સમાવેશ થાય છે બસ મે मेरा भारत जो है वो विकसित रहे वो मजबूत रहे एंड बस उसी को दिमाग में रखते हुए मैंने मैंने वोट किया और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे नहीं मुझे लगता है इस वक्त बहुत ज्यादा निकलेंगे आज सुबह देखिए सुबह के सात बजे मैं यहां पहुंच गया था सुबह सात बजे पोलिंग बूथ खुल गया था करीबन न करीबन पांच सौ लोग अंदर मैंने खुद देखे हैं तो अच्छा ही होगा इस वक्त हाँ। प्रजातंत्र बड़ा उत्सव है ये चुनाव का उत्सव है सबको अपने मतदान का प्रयोग करना चाहिए क्योंकि मौका जो है पाँच साल के बाद मिल अगर आपने मतदान नहीं किया तो शिकायत करने का अधिकार नहीं रहे देखिए देश की उम्मीदें पूरी हों वो सबसे जरूरी जुड़ी कहोगे कि सरकार ये नहीं करती वो नहीं करती और अभी आज आप मतदान नहीं करोगे तो उसके लिए जिम्मेदार आप हो जिसने मतदान नहीं किया वो जिम्मेदार है और सरकार जिम्मेदार नहीं है अब वोट नहीं कर दो उनको कुछ न कुछ तो माने होना चाहिए कोई प्रावधान के या तो उनका टैक्स बढ़ा दो या कुछ न कुछ तो सदा या रिएक्शन तो होना चाहिए नहीं क्योंकि ये बहुत बड़ी जिम्मेदारी है हम सब की हमारे देश के लिए आ, तो मैं मैं बाहर शूट कर रहा हूँ मैं वहाँ छोड़ के रात में बैठ करके आया वोट डालने के लिए जल्दी फ्लाइट है जानवी भी वहाँ वेट कर रही है हम दोनों को जाना है प्रमोट करना है बनारस में वाराणसी में काशी में प्रमोट करना है उसके बाद शूट भी रंज्यूम करना है

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેન અને જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહ પટનામાં શાહનવાઝ મીડિયા કર્મીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલો પર એક સાથે જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે પીએમ મોદી બિહારને પ્રેમ કરે છે બિહારી લોકો પણ મોદીને પ્રેમ કરે છે તેઓ આ વખતે મોદીની બેગમાં ચાલીસ ના ચાલીસ સેટ મૂકશે તેઓએ બિહારમાં ગઠબંધનને શૂન્ય પર લાવવાનું મન બનાવી લીધું છે વડાપ્રધાનના આગમનથી વડાપ્રધાન સંપૂર્ણ બિહારી બની ગયા છે તેમનું હૃદય બિહાર માટે વારંવાર ધડકે છે છે તેજસ્વી યાદવ કહી રહ્યા કે અમે ઘટીને થઈ જઈશું જેના પર જવાબ આપતા કહ્યું કે જેની સીટ શૂન્ય છે તે તમારા માટે ભવિષ્યવાણી કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ બીજેપી ઓફિસનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે આના પર તેમને કહ્યું કે તેમને નાટક ન કરવું જોઈએ અને ભાજપે ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી છે જ્યારે પંજાબમાં કોંગ્રેસના ઉમેદવાર સુખપાલ ખેરાએ આપેલું નિવેદન કે યુપી બિહારના લોકો પંજાબ પર કબજો કરવા માંગે છે તેમને તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કેવા નિવેદન આપી રહ્યા છે મોટી બડાઈઓ થઈ રહી છે અને પંજાબમાં કોંગ્રેસના ઉમેદવારો બાજી બિહારી વિશે આવા નિવેદનો કરી રહ્યા છે તેનો જવાબ બિહાર અને યુપીના લોકો કોંગ્રેસને આપવાના છે બિહાર बिहार से प्यार करते हैं मोदी बिहार से प्रेम करते हैं मोदी बिहारी भी मोदी से प्रेम करते हैं इस बार 40 की 40 सीट मोदी की झोली में डालेंगे बिहार ने मन बना लिया है कि महागठबंधन को जीरो पर आउट कर देना है प्रधानमंत्री के आने से इतना दर्द लालू जी को क्यों हो रहा है प्रधानमंत्री पूरी तरह बिहारी हो गए हैं बिहार से प्रेम करते हैं बार बार उनका दिल बिहार के लिए धड़कता है जिनकी सीट खुद है जीरो वो हमारे लिए भविष्यवाणी कर रहे हैं पिछले चुनाव में राजद को आया था जीरो और आज वो इस तरह की भविष्यवाणी हम लोगों के लिए कर रहे हैं उनको जीरो से खाता खोलेगा कि नहीं ये जवाब देना चाहिए वो ऐसे ही ड्रामा न करें अपराध और भ्रष्टाचार करने वाली पार्टी आम आदमी पार्टी है मुद्दों को भटकाएं नहीं जवाब दें સ્વાતી માલીવાલ કે સાથે જો વ્યવહાર દેશ દેશ ચાહતા ચાહતા એ કે ભ્રષ્ટાચાર ઓર અપરાધ ક્યો કર રહી ઉમેશ કુશવાએ નીતિશ કુમાર દ્વારા લાખો નોકરીઓ અને પાંચ લાખ રોજગાર આપવા અંગે આપેલા નિવેદનની વાત કરી હતી જેના પર તેમને જવાબ આપતા કહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે અમારા નેતાના નેતૃત્વમાં ભારત સરકાર ચાલી રહી છે દસ લાખ નોકરીઓ અપાઈ રહી છે लाल जी ने शासन में पांच थी पांच विभागों के को, इसमें कोई शंका है क्या हमारे एनडीए के नेतृत्व में हमारे नेता के नेतृत्व में एनडीए की सरकार यहाँ चल रही और उन्होंने जब दो हजार बीस में उन्होंने घोषणा किया दस लाख नौकरी और दस लाख रोजगार सृजन करने का तो उसके तहत जो है दे रहे नौकरी एक एक दिन में एक एक लाख से ऊपर हमारे नेता नौकरी नियुक्ति पत्र बांटते हैं और जो लोग जो लोग भरमाने का काम करते हैं लालू फैमिली पार्टी उनसे ना पूछिए उन्होंने पांच पांच विभाग अपने पास रखे तो कौन सा काम किए क्या उपलब्धि उनकी और उनके माता पिता के शासन काल में पंद्रह वर्षो में उन्होंने क्या उपलब्धि मांगल्य वन आएलू मांगल्य वन तेनाली रमनीय वातावरण और निःशुल्क एंट्री कारण पर्यटकों में आकर्षण नेंद्र बनु બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અંતરે માંગલ્ય વન આવેલું છે જે માંગલ્ય વન ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે વન હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ માંગલ્ય વનને ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ માંગલ્ય વનના ના પર્યટકો માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે જેથી અંબાજી આવતા યાત્રિકોમાં માં અંબાના દર્શન કર્યા બાદ માંગલ્ય વનની ની મુલાકાત કરતા હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચુમ્માલીસ ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે તેવા સમયમાં લોકો ઠંડા વિસ્તારમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી રવિવારના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે લોકો મા અંબાના દર્શન કરી માંગલ્યવનની મુલાકાત કરી હતી આ માંગલ્ય વનમાં એન્ટ્રી કરતાની સાથે જ ભગવાન શિવ પાર્વતીના ભીન ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે જેની સાથે માંગલ્ય વનમાં પાંચસો ઉપરાંતના ઔષધિઓના છોડ આવેલા છે તેમજ લાખોની સંખ્યામાં આ માંગલ વનમાં વૃક્ષો જોવા મળી રહ્યા છે જેથી પર્યટકો ગરમીના સમયમાં આ માંગલ્ય વનમાં આવી ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે તેમજ પર્યટકો આ માંગલ્ય વન નિહાળી તેનામાં લગાવેલી ઔષધિઓ અંગેની માહિતી જાણી હતી સાથે સાથે બાળકો માટે હિચકા તપસની સહિત રાઈડો પણ મૂકવામાં આવી છે જેથી બાળકો તેમજ લોકો માટે આનંદનું સ્થળ બની રહ્યું રહે સો અંબાજી માતાજીના મંદિરે માતાજીનો હુકમ થયો હશે અને અમે બધા આવ્યા હતા અહીંયા અને અમને જાણવા મળ્યું કે માંગલ્ય વન કરીને જગ્યા બહુ સરસ બનાવી છે વન વિભાગ દ્વારા અહીંયા સો અહીંયા આવીને ખરેખર આનંદ થયો બે ત્રણ વસ્તુ નવી પણ જાણવા મળી કે બાર આજે ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી ટેમ્પરેચર છે અને અહીંયા આવીએ એટલે સીધું માઇનસ પાંચથી સાત ડિગ્રી ટેમ્પરેચર ઘટી જાય છે સો એ સૌથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ કદાચ માતાજીનો આશીર્વાદ જ હશે કે અહીંયા આવીને થોડું આવા તાપમાં આટલા શાંત વાતાવરણમાં નવી વસ્તુઓ જોઈ ઝાડના વિશે ફૂલ છોડના વિશે માહિતી મળી રાશિ વિશે માહિતી મળી સો નાના નાના બાળકો છે આજે વેકેશન છે અને ઘરે બેસીને ગેમ જોતા હોય એની બદલે અહીંયા પણ ગેમ રમવાની પણ જગ્યા છે અહીંયા અમે માંગલ્યવનમાં માં આ બધા વૃક્ષો છે આટલે એટલી ઠંડક છે એના કારણે એ ગરમી ભર્યા વાતાવરણમાંથી 5 મિનિટ આટલે નીકાળીને આઈએ તો એટલું સારું લાગે છે વેકેશન છે તો બધાએ અહીંયા આવવું જોઈએ અને આ નેચરલ આપણે સરખી રીતના માણવું જોઈએ એ બધી એ બધી તેતાળીસ ડિગ્રી ગરમીથી આપણે આટલે આવીને માંગલ્યવનની થોડી મજા માણવી જોઈએ અને માતાજીના દર્શન તો સાથે થશે જ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે લોકો ઉનાળો વેકેશનમાં માતાજીના દર્શન કરે છે પ્લસ અહીંયા થોડાક દૂર મંદિરથી થોડાક અંતરે માંગલ્યવન આવેલું છે જે ફ્રી ઓફ છે લોકોને ખૂબ જ મજા આવે છે કારણ કે અહીંયા એકદમ રમણીય સ્થળ છે અને લોકો ઉનાળુ વેકેશનમાં અહીંયા જે ચુમ્વાલીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે એમાં લોકો અહીંયા ઠંડક અનુભવે છે અને ફ્રી ઓફ છે તો લોકો જરૂરથી આવે અને પોતાના બાળકો સાથે વડીલો સાથે આવીને અહીંયા માંગલ્યવહનની ખૂબ જ મજા માણે અને અહીંયા માંગલ્યવહન બહુ જ સરસ છે વન વિભાગ દ્વારા બહુ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હિંચકા છે વૃક્ષો છે અલગ અલગ વનસ્પતિઓ છે એની પણ માહિતી મળી રહે છે અને ખૂબ જ સુંદર અહીંયા વન બનાવવામાં આવ્યું છે જેમાં લોકોને ખૂબ જ મજા આવે છે ઉર્વશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને કાર્યરત રાખવા આદેશ કરાતા વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો દાખલાઓ કાઢવા માટે સરળતા રહી હતી સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્ર આવકના દાખલા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે આ મુજબ આગોતરું આયોજન કરી તાલુકા મથકે મોડેલ જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવે છે જ્યાં નાગરિકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયા છે ત્યારે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે અને જરૂરી પ્રમાણપત્રો વહેલી તકે મળી રહે તે માટે રવિવારના દિવસે પણ જન સુવિધા કેન્દ્રો કાર્યરત રાખવા આદેશ કરવામાં આવેલા હતા જે અંતર્ગત વેરાવળ સિટી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી એચ શ્રીમાળી સહિત જન સુવિધા કેન્દ્રનો સ્ટાફ વિદ્યાર્થીઓની સેવામાં કાર્યરત રહ્યો હતો આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ નોન ક્રિમિનલના દાખલા માટે હું આવેલી સિટી મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર આ બંને આજે રવિવાર હોવા છતાં પણ માન્ય શ્રીના કહેવાથી આજે વિદ્યાર્થીઓને સરળતાથી દાખલો મળી શકે અને સુલભતા મળી શકે તે માટે આજે કચેરીઓ શરૂ રાખી દરેક કર્મચારીઓ હાજર રહી આ કાર્ય સરળતાથી આ વેકેશન ગાળો છે એટલા માટે થઈને એમને નોન ક્રિમિલિયનનો દાખલો કઢાવવાનો હતો ગઈકાલે મેં અરજી આપેલી અને મને કાલે જ કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે રવિવારના દિવસે પણ કચેરી ચાલુ રહેશે જાણવા મળ્યું કે માનની કલેક્ટર સાહેબ ગીર સોમનાથ એમની સૂચના અનુસાર મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર સિટી આ બંને કચેરીઓ અત્યારે તમામ કર્મચારીઓ છે એ કાર્યની અંદર જોડાયેલા છે વિદ્યાર્થીઓની સુલભ સરળતા માટે થઈને નોન ક્રિમિલિયનના દાખલા અતિના દાખલા અને આવકના દાખલા છે એ ખૂબ જ સરળતાથી અહીં ઉપલબ્ધ થઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા લાંબી લાઇન આજે રવિવાર હોવા છતાં પણ લાંબી લાઈન છે અને આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હું ગીર સોમનાથ કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અત્યારે શાળાની અંદર વેકેશન અને રિઝલ્ટોની સિઝન છે વિદ્યાર્થીઓને નીચલા ધોરણમાંથી પાસ થયા બાદ ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોય એની અંદર એમને જાતિના દાખલા અને આવકના દાખલાની અત્યંત આવશ્યકતા રહેતી હોય છે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમી પણ વધારે હોય અને સમય ઓછો હોય અને દાખલાઓ એક સાથે દોઢસો બસોની સંખ્યામાં આવતા હોય ઓછી વળાતું નહીં માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે રજામાં પણ આ કાર્યવાહી ચાલુ રાખી છે જેથી કરીને બહોળામાં બહોળા લોકો આનો લાભ લે અને દાખલા કર્મયોગીઓ સૂઝબૂઝથી અને બે કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક બચાવ કામગીરી બાદ

વચ્ચેના ભાગમાં ગયા હતા જે બાદ સાંજે કલાકની આસપાસ જળ વિદ્યુત મથકો શરૂ થતા તેનું પાણીના નદીમાં આવ્યું હતું આ દરમિયાન વચ્ચે આવેલા ટાપુની આસપાસ જળ સપાટી વધી જતા ઉપરોક્ત તમામ ચાર શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા આ દરમિયાન એકતા ક્રુઝ સંચાલક શ્રી પ્રદીપ ડિસોઝાને આ અંગે માહિતી મળતા તેઓએ શ્રી એસઓયુ સત્તા મંડળના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રિયા સરવૈયાને જાણ કરતા શ્રી સરવૈયાએ સૂચબુછ સત્તા મંડળના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એનઆર ગોહિલ અને રિવર રાફ્ટિંગના મેનેજર શ્રી વિનીત કુમાર સૈનીને જાણ કરતા શ્રી સૈનીની સાથે શ્રી મહાવીર નેગી મુકેશ રાણા શ્રી મનીષ રાણા અંકિત રાણા પૂરન નેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાત તરવૈયા હોય લાઇફ જેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં બે કલાકની જહેમત બાદ તમામ ચાર લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા સફળ બચાવ કામગીરી બાદ બચાવ કામગીરી કરનાર તમામ કર્મયોગીને એસઓયુ સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓએ તમામ કર્મયોગીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાછી દોઢસો ફૂટ ઉંચે પાણીની ટંકી બનાવવામાં કામ કરતા મજૂરો પોતાના જીવને જોખમમાં મૂકીને કોઈ પણ સેફટી સાધન વગર કામ કરતા હોય એવા દ્રશ્યો ધોરાજી ખાતેથી સામે આવી રહ્યા છે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી માટે જે મજૂરો કામ કરી રહ્યા છે તે મજૂરો માટે થઈને કોઈ પણ જાતના સેફટીના સાધનો ઉપલબ્ધ નથી સેફટી બેલ્ટ પણ મજૂરો બાંધતા નથી અને સેફટીના સાધન ન હોવાના કારણે સવાસોથી દોઢસો ફૂટ ઉંચે જીવના જોખમે કામ કરી રહેલ મજૂરોના જીવ જોખમે છે તે સાથે આ ટાંકીને કામગીરીમાં મજૂરી કામ કરતા થોડા સમય પહેલા જ કામગીરી કરતા કરતા જમીન પર મજૂરનું મૃત્યુ થયું હતું જે બનાવ બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ ભેદી જેવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ એજન્સીને ને સેફટી બેલ્ટ માટે દરકાર લેવા માટે પણ જાણ ન કરાઈ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સાથે થોડા સમય પહેલા એક યુવાનનું પાણીના ટાંકી ઉપરથી નીચે પડી જતા મૃત્યુ થયું ત્યારના વિડીયો વાયરલ થયો હતો પાણીની ટાંકી બનાવવામાં મજૂરી કામ કરતા મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી આવતું નથી અને જાણે જવાબદાર અધિકારીઓ હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલ નગરપાલિકાની અંદરમાં વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની સરકારમાંથી નિમણૂક કરાઈ છે ત્યારે સમગ્ર બાબતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે તો જે મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે તેમ મજૂરોને સેફટીના સાધન પણ મળી રહે એમ છે ત્યારે અમીરગઢ તાલુકામાં આરોગ્ય તંત્રએ હીટવેવ બચવા શું કરવું પડે તે અંગે અપીલ કરાઈ છે ઉફ આ ગરમીએ તો બાળી નાખ્યા છે આ શબ્દ દરેક એક વ્યક્તિના મુખે સાંભળવા મળી રહ્યા છે કારણ કે આકાશમાંથી સવારથી જ અગન ગોળા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે અમીરગઢ તાલુકાના લોકોને ગરમીથી હીટ વેવની આગાહી વચ્ચે બચવા માટે અપીલ કરાઈ છે અમીરગઢ તાલુકા આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર છે ત્યારે અંદાજે તેતાલીસ ડિગ્રી નોંધાતા તાપમાન વચ્ચે હાઈવે પણ વાહનો વગર સુમસામ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો આશરો લેવા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે જે તમામ આરોગ્ય કેન્દ્રો પર સતર્ક રહેવા સૂચન અપાય છે તે ઉપરાંત લોકોએ હીટ વેવ થી બચવા શું કરવું પડે તે અંગે અપીલ કરાઈ હતી અત્યારે ઉનાળાની સીઝન ના અંદર હીટ વેવ નું આપવામાં આવી છે અત્યારે આખા ગુજરાતના અંદર પર્ટીક્યુલરલી પર્ટિક્યુલરલી નોર્થ ગુજરાતના આપણા એરિયામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે તો આ ગરમીના હીટ વેવ ના પ્રમાણને જોતા લોકોને અમુક તકેદારી રાખવાની હોય છે જે હું એક આરોગ્ય અધિકારી તરીકે આપના થકી લોકોને જણાવવા માંગુ છું ગરમીનું પ્રમાણ જયારે વધે ત્યારે શરીરના અંદર પાણીની કમી થઈ જાય છે આ સિવાય ટેમ્પરેચર વધતા બોડીનું ટેમ્પરેચર શરીરનું ટેમ્પરેચર પણ વધવા માંડે છે પહેલી મારી આ છે કે શક્ય હોય તેઓ ડાયરેક્ટ તડકાના અંદર જવાનું ટાળવું જોઈએ અને તડકામાં જવું જ પડે તો અમુક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવું પહેલું શરીરને પ્રોપર પાણીની કમી ના થવી જોઈએ એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી પીને જ તડકામાં નીકળે આ સિવાય ભૂખ્યા રહેવાથી પણ હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે એટલે જે સુપાચે છે જે પચાઈ શકે બહુ ગેલ તળેલું ખોરાક નહીં પણ જે પચાઈ શકે એવું પેટ ભરીને પછી જ બહાર નીકળવું જોઈએ સુતરાઉ કપડાં ખાસ કરવા જોઈએ જે પરસેવો આવે તો પરસેવાને શોષી શકે એવા કપડાં અને ખાસ કરીને માથાને ઢાકવું જોઈએ તમે ટોપી હોય ફાળીઓ હોય જે પણ વ્હાઈટ કલરનું અથવા આછા કલરનું કોઈ પણ વસ્તુથી આપણા માથાને ઢાંકીને કેમ કે માથાથી જ ગરમીનો એન્ટર થાય છે